વેલકમ બેક. અવળચંડાઈ કરતા ચીનની નજર હવે દેપસાંગ પર છે. લેહ અને દોલત બેંક ઓલડી વચ્ચે દેપસાંગ નામનો મેદાની વિસ્તાર આવેલો છે, જેના માટે જેના પર હવે ચીનની નજર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. લદ્દાખ સહિત ચીન સાથેના સરહદ ઊંચા શિખરો પર છે, જ્યાં સપાટ વિસ્તાર શોધવો મુશ્કેલ છે. તો બીજી તરફ જંગી લશ્કરી જમાવડો કરતો હોય તો મેદાન વિસ્તાર જરૂરી છે, અને એટલે જ હવે દેપસાંગ પર ચીનની નજર છે. પહેલા ગલવાન અને પછી પેંગોંગના કાંઠે એમ બે મોરચા ચીને ખુલ્લા રાખ્યા છે. દેપસાંગમાં ઘણો એવો વિસ્તાર છે જેના પર બંને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે. દેપસાંગ અને પછી દોલત બેગ ઓલડી વિસ્તાર એ ચીનના તિબેટમાંથી પસાર થતા હાઈવે નંબર G219 નજીક છે, જેથી ચીનને ડર છે કે ભારતીય સૈન્ય એ હાઈવેને નજીક પહોંચે તો કટોકટીના સમયમાં ક્યાંક હાઈવે પર કબજો ન જમાવી લે. હવે દેપસાંગ પર અવળચંડાઈ કરતા ચીનની નજર છે. નિષ્ણાંતોનું આ માનવું છે, દેપસાંગ વિસ્તાર પર ભારત અને ચીન બંને પોતાનો દાવો કરી રહ્યા છે. ચીનને દેપસાંગ પર ભારત કબજો કરે તેનો ડર છે, અને એટલા માટે જ ચીનને હવે નજર છે દેપસાંગ વિસ્તાર પર. સુરક્ષા નિષ્ણાંત મારી સાથે જોડાયા છે જયદેવ જોશી. જયદેવભાઈ, આજે વિગતો સામે આવી રહી છે કે દેપસાંગ પર હવે અવળચંડાઈ કરતા ચીનની નજર છે. ચીન તેની નાપાક હરકતોમાંથી ક્યારેય બાજ નથી આવતું, શું કહેશો આપ? જી, એવું ચોક્કસપણે મનાઈ રહ્યું છે કે દેપસાંગ જે છે તે એમનો ખરેખર જ્યાં ટાર્ગેટ કરવું છે તે ઈરાદો છે. પેંગોંગ સો લેક એ તો ખાલી એક મુખોટું છે, એને આગળ ધરે છે એઝ અ સ્મોક સ્ક્રીન, જે મિલિટરીમાં અમે કહીએ એવી રીતે એને ઇસ્તેમાલ કરે છે. બાકી હોઈ શકે કે એમનો ખરો ઈરાદો છે એ દેપસાંગ છે, અને આના માટે આપણે તૈયાર છીએ. આપણને વહેલી ખબર પડી ગઈ છે એ વધુ સારું છે. ચુસુલ, ગોગરા હોટ સ્પ્રિંગ અને ગલવાન વેલી આ જે વિસ્તાર છે ત્યાં સતત ને સતત થતી જે અથડામણો છે એ એક મુખોટું છે, અને પાછળથી આના બેકગ્રાઉન્ડમાં ચીન પોતાનો મોટો જમાવડો દેપસાંગ પર કરી રહ્યો હોય તેવું ચોક્કસ કહી શકાય. બિલકુલથી જયદેવભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે બંને દેશો આ વિસ્તાર પર દાવો કરી રહ્યા છે કે પોતાનું છે. આ વિસ્તાર કેટલો મહત્વનો? વિસ્તાર ખૂબ મહત્વનો છે, અને એટલા માટે તો છેલ્લા 5-1 મહિનાથી આપણે ટ્રેડિશનલ જે આપણા પેટ્રોલિંગ પોઈન્ટ છે 10, 11, 12, 13 અને આ જે બધા પોઈન્ટ છે તે આમ બોટલનેક છે અને વાય જંકશન છે. બોટલનેક એટલે કોઈ એવી જગ્યા કે જ્યાંથી બહુ સાંકડી એવી ગલિયારો જ્યાંથી નીકળવું પડે, એમાં જવાનોને તકલીફ પડે. નંબર બે, જો એમના પર કોઈ ફાયર કરે તો એ ઇઝી ટાર્ગેટ બની જતા હોય છે. અને બીજું, દેપસાંગ જે છે એ એરિયામાં વાય જંકશન નામનો એક વિસ્તાર છે, જ્યાં એક સાંકડો આ ગલિયારો એ બે અલગ અલગ રસ્તામાં ફાંટા પડે છે. એ બંને તરફ કાબુ મેળવી શકાય, આ સાંકડા ગલિયારાથી નીકળીને અંદર ઘૂસીને વધુ ફેલાઈ શકાય તે ઈરાદાથી દેપસાંગ અને એ મનસૂબા સાથે દેપસાંગ જે છે એ બહુ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ જગ્યા છે. બિલકુલથી જયદેવભાઈ, જે રીતે બંને દેશ દાવો કરી રહ્યા છે, પરંતુ ચીનને હવે ડર છે કે ભારત કદાચ જો આ વિસ્તાર પર કબજો જમાવી લેશે તો તેમને નુકસાન થશે. કયા પ્રકારે ચીનને નુકસાની ભોગવાનો વારો આવી શકે જો જે ડર છે તે પ્રમાણે થઈ જાય તો? જી, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપે કે જે રીતે ભારત અત્યારે આગળ વધી રહ્યું છે અને એ કઈ રીતે કે આપણે ન તો માત્ર ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ પણ સાથોસાથ આપણે ત્યાં બ્લેક ટોપ ઉપર પણ કબજો કરી લીધો છે. આવી રીતે જો આપણે આપણો કબજો કરવાનું કામ ચાલુ રાખીએ તો આ દેપસાંગ ઇલાકા ઉપર જો ભારતનું સંપૂર્ણ પ્રભુત્વ થઈ જાય તો ત્યાંની અવરજવર, ચીને બનાવેલા તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમના ટેમ્પરરી કેમ્પ્સ, આ બધા ઉપર આપણી નજર રહે, અને નજરની સાથોસાથ આપણે આર્ટિલરી ફાયર એટલે કે આપણા તોપ ગોળાથી ફાયર ત્યાં ઇફેક્ટિવલી કારગર રીતે વરસાવવા માટે પણ આપણા અધિકારીઓને ત્યાં નિમી શકીએ, અને આનાથી ચીન ગભરાયેલું છે. બિલકુલથી જયદેવભાઈ, આભાર આપનો G24 સાથે જોડાવા બદલ. દેપસાંગ વિસ્તાર પર ભારત અને ચીન બંને દાવો કરી રહ્યા છે, પરંતુ ચીનને એક ડર છે કે જો ભારત કબજો કરી લેશે તો મોટા પ્રમાણે નુકસાની ભોગવાનો વારો આવી શકે છે. અવળચંડાઈ કરતા ચીનની નજર હવે આ દેપસાંગ પર રહેલી છે.